कदा देवी शक्ति मानता होय आस्था मानता होय तो तारा कोई पण घरना खूणे अथवा कोई पण जगह नागनो दीवो रोज थाय तो बराबर, नहीं तो दर सोमवारे करो अथवा दर महीने करो, दर पूनमे 12 महीने तो करवाना छो, पण एना प्रेम करता थी तमारा दीव, तमारा दीव नो प्रेम करता होय, भक्ति करता होय, थोड़ी घनी एनी आपो ने जम के ए तो धरती नो धनी कहेवाय, शेषनाग। अने शेषनाग कोण भाई? जेने रामायण मां लक्ष्मण नो रूप धारण करी थी, विष्णु नो क्या भाई? दरेक जणो रामायण जणवा वाला विष्णु भगवान ने जानता होय तो जानता ज होय। स्वामीनारायण कदाच भगवान उपाय धारण के उभो होय ये नाग लक्ष्मण नो अवतार ले तो लक्ष्मण नो स्वभाव केवो हतो? तीखा मरचा जेवो। हवे लक्ष्मण नो गुनो कर्यो तो सूरपण खाय तो केवो तणी गयो तो तीखा मरचा जेवो आम करी नाखूं तेम करी नाखूं भूच्छो त्यो अने जीती हतो न तो लक्ष्मण जीती એટલે એ જ નાગ, એ નાગનું રૂપ લક્ષ્મણ, એનો સ્વભાવ તમે જોણો છો, જોયો હોભર્યો એ નાગ હોય, એ નાગ તમને સર્વદોષના રૂપમાં લાગે તો તમારો સ્વભાવ ગુચ્છો હોય, સર્વદોષ જીદ્દી સ્વભાવ ગુચ્છો થાય, માર ખરો પણ જે ધારું એ કરું, આવો સ્વભાવ થાય ન થાય? આ સર્પદોષ, સર્પ એટલે સાપ, દોષ એટલે ગુનો, આ સમજાની ગઈ, આ હીરો વાળો જુદો, રાખડા વાળો જુદો, અને 24 કલાક જે ધરતી ઉપર તમે રહેતા હોય એ નાક તો ખાસો જ, પણ આ જ્યારે સમજો ને એના અક્કલ ત્યારે ખબર પડે કેટલા લોકો સાપને મારી નાખ્યા તો નાગદેવ મરી ગયો, જો નાગદેવ મરી ગયો તો બાજુ બીજા તો બધા કોઈને નડે જ નહીં પાછળ વાળો તો ભાઈ, પણ એને આ તમારા માટે સમજી જરૂર છે, એની જાતિ હોય ને સાપની જાતિ, એ સાપની જાતિ તમે મારો ને તો બી તમને સર્પદોષ લાગે, સાપ સાપ નડે આખી જિંદગી પર વાત કરીએ, એવું જરૂર નહીં કે છોકરી હોય ને એને જ લાગે, એના મા બાપ એના ભાઈ આખું ઘર રેડ થઈ જાય, જુદું અલગ અલગ થઈ જાય, ઝઘડા ઝઘડી થઈ જાય, વેર વિખેર થઈ જાય, અને ઘરની માતાઓને કોમ ના કરવા દે, ઘરની માતાઓને નાદ ના કોમ કરવા દે, જેમ કે મારી જગ્યા રોસો અને મારા માટે ધર્મ પાડતા નહીં, જો કદાચ રાખડો તોડી નાખ્યો હોય ને એ કેવું ના વિચાર કરે, એ ધર્મ મારી મર્યાદા રાખો, તમારે ધર્મ મર્યાદા રાખવી હોય તમારા ભલા માટે, પણ મારો રાખડો તોડે એટલે હું તમને નડીશ નડીશ ને નડીશ, આ હીરોની જગ્યા ચરું હોય અને ચરું બધો વિચાર કર્યો અને કરો મળે નહીં, વિચાર કરો તે છતાં તમારે દાને ચોર દેવાય, દાને ચોરનો શંક કરે નહીં, ચરું વિષય તો દરેક ચરું ઉપર નાદ હોય તો દરેક બધાને ખબર છે, નાના બાળકોને ખબર છે, તમે ફિલ્મોમાં જુઓ છો તોય કે મોટો ચરું હોય, મોટું ચરું એક મળી ધરે નાદ હોય, વિજ્ઞાનને ખબર છે કે ચરું હોય કે નાદ હોય, આ ચરુઓ તો પાકો પાકો પાકો, પણ જો ચરુ ચરુ કરે તમે કાઢવાનો ખાલી વિચાર કરવાનો તોય નાગ નડે, તમારા ઘરના આગળ, તમારા ઘરના આગળ કોઈ વ્યક્તિ ઓટા ફેરા મારતું હોય એની દોરત પકડે કે આ ઘરમાં ના હોય તારે એ ઘરમાંથી લૂંટ કરું અથવા ચોરી કરું, દાદી ના લઈ લઉં કે તીજોરી તોડું, આવો વિચાર તમારા ઘરના આગળ ઓટા મારી કોઈ વ્યક્તિ ફરતો હોય અને એની દોરત તમારા ઘર પર પકડે તો તમને ગુચ્છો થાય ના થાય? અહીં કોઈ બેઠેલા હોય તો પેલી હોકારો ધરતો ને માતા કોઈ ભારે લીધી નહીં, બોલાવા માટે બોલ બોલ કરું કે અમે જે ઘરમાં રહેવા જા અથવા જે ઘરમાં રહીએ છીએ, અલગ અલગ વ્યક્તિઓ જે ઘરમાં રહીએ છીએ અને જે ઘરમાં રહેવા ગયા અથવા કોઈ એવું લાગે કે અમારે ઘર જૂનું હતું એના પછી નવું ઘર બનાવ્યું અથવા અમે આ જગ્યાએ ઘરમાં ભાડે રહેવા આવ્યા ત્યારથી તમને ઘરનો પ્રોબ્લેમ લાગે અને તમને એવું લાગે કે આ ઘરનો પક્ષ છે ને આ ઘરમાંથી અમને વધારે તકલીફ થઈ તો સમજી લેજો
પહેલા નંબરે ના દેવા આવશે. ભૂત ભૂતાવળ કહેવું નહીં. અને બીજા નંબરે આવે ને સફેદ કપડાવાળી જોગણી, જેને જુગપેલી જોગણી કહેવાય, જેને ખપ્પડ જોગણી હાથ બૈયો ફરતી હોય, જેને કેળાના ખાઈડા એવું કહેવાય કે જોગણીનો રથ જાય. હવારનું હવાર કે ચાર વાગે પહોંચવા ને એટલે જોગણીનો રથ જાય આકાશનો. એ જોગણી જેને સૃષ્ટિ સૃષ્ટિ પલ વાર મેં ફરી વળે, એ જોગણી સાત ભાઈઓ કહેવાય, ગરબે રમવાવાળી ઘડુલિયાવાળી, એ ઘોગાની હાથે હોય ધરતી જેના ઉપર એનું નામ શેષનાગ, જેને ધરતીની રચના કરી જુગ પહેલી જોગણી, એનું નામ સફેદ કપડાવાળી હાથ ભાઈઓ જોગણી કહેવાય. નાગની જગ્યા હોય નાગ હોય એ જગ્યાએ સફેદ કપડાવાળી હાથ ભાઈઓનો વાસ હોય હોય ને હોય. દેવ દુઃખ વાળા દેવ દુઃખ ના હોય કે દેવ દુઃખ વાળા દેવ દુઃખ હોય. કદાચ મારી વાતને ઓળખતા હોય ને ઓળખતા આવડે, કદાચ ભરોસો વિશ્વા હોય તો તમારા દેવી દેવતાના નિવેશ કરો. બાર મહિને કે છ મહિને એના પહેલાં ધરતીના ધણી નાગના નિવેશ ભૂખડીની થાળી અને શ્રીફળ, અને જેને સૃષ્ટિ બનાવી એના નામનું ચોખાનું એક શ્રીફળ, ચોખાનું નિવેશ ગોળ નિવેશ તો બધાને ખબર પડે ચોખાનું. પણ કદાચ કોકને પ્રશ્ન એવો થાય ઘીનું કે તેલનું, પણ તેલ ગોળ અને ચોખા, અને એવું જરૂર નથી કે 500 ગ્રામ. કદાચ હૈયે એકના હા ભાવથી પોચ મુઠી આવો ને તોય જોગણી જમી લે જોગ પેલી. એટલે દરેકને પૂછવાની જરૂર નહીં, આજુબાજુ પૂછવાની જરૂર નહીં, કોઈ ભૂવા બોપે મંદિરે પૂછવાની જરૂર નહીં, જ્યોતિ બ્રાહ્મણને પૂછવાની જરૂર નથી. તમને આપની ખબર પડે કે જુગ પહેલાની જોગણી જેની જેને જુગ બનાવી એની જગ્યામાં રહીએ છીએ, અને જેને આપણો સાચા કર્મ ખોટા કર્મ ભલા કર્મ ખરાબ કર્મ, ખાસા બોલો જૂઠા બોલો આપણે વ્યક્તિ છો તમે, કે તમારા ખરાબ કર્મનો ભારે કદાચ ઝીલી ઊભો હોય ને તો ધરતીનો ધણી શેષ નાગ, તો એને ધરતીનો ધણી શેષ નાગ તમારો ભાર, તમારા કર્મ ખરાબ કર્મનો ભાર કદાચ ઝીલી ઊભો હોય તો એના માટે હુકડીની થાળી નારિયેળ આવવું જરૂરી. આવું તમારે સમજવું પડે હો. તમને સર્વદોષ લાગ્યો કે નહીં એ કદાચ ખબર પાડવા માટે જોવું હોય ને તો વિડીયો જોજો. ચેનલનું નામ ના જાણતા હોય તો જોઈ લેજો, છ જેટલી લખેલી જોઈ લે. અને યાદ ના રહે ને તો ખાલી ઢબુડી લખ્યો જરૂર આવી જાય. તો 4/3/2018 નો વિડીયો જોજો. તમને એ લક્ષણ જે તમને તકલીફો બતાવી જનરલ, એ તકલીફો તમને લાગતી હોય તો સમજી લેજો તમને સર્પદોષ છે કે નહીં, સર્પદોષ છે કે નહીં એ વિડીયો જોઈને તમે જાતે નક્કી કરી શકો છો. એનું સમાધાન જ હું બતાવીશ કે કરવું.
भाई बचकारियों लगन करावाना।